જિલ્લા પંચાયતમાં પચાસ લાખના ખર્ચે અદ્યતન વિશ્રાંતિ ગ્રહનું નિર્માણ કરવામાં આવશે ત્યારે આજે જિલ્લા પંચાયત ખાતે તેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે ગ્રાઉન્ડ પ્લસ વનના બાંધકામમાં સાત રૂમોનું નિર્માણ કરવામાં આવશે પ્રાપ્ત વિગતો મુજબ જિલ્લા પંચાયત કચેરીમાં આવેલું વિશ્રાંતિ ગ્રહ બે હજાર આવેલા ભૂકંપમાં ક્ષતિગ્રસ્ત બનતા વર્ષ બાદ તેના નિર્ણય છે જેનું આજે કરવામાં આવ્યું હતું લાખના ખર્ચે નવા આરામ ગ્રહનું નિર્માણ કરવામાં આવશે જેમાં ગ્રાઉન્ડ પ્લસના બાંધકામવાળા રૂમો નવા નિર્માણથી કચ્છના ખૂણે ખૂણેથી આવતા સભ્યોની આરામ માટેની સુવિધા મળી રહેશે વિશ્રાંતિગ્રહના ખાતમુહૂર્ત પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ લક્ષ્મણસિંહ સોડા ઉપપ્રમુખ નિયતિબેન પોકાર કારોબારી ચેરમેન હરી હીરા જાટ્યા, અબળાસા પ્રદુમનસિંહ જાડેજા જિલ્લા પંચાયતના જાડેજા નરેશ મહેશ્વરી શૈલેન્દ્રસિંહ જાડેજા સહિતના પ્રજાકીય પ્રતિનિધિઓ ઉપરાંત ડીડીઓ પ્રભવ નાયબ પશુપાલન નિયામક ડોક્ટર કેજી સહિતના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા ગોજારા ધરતીકંપ પછી જે વિશ્રામગ્રહ હતું એ નેસ્ત નાબૂદ થયું હતું અને બધા સભ્યોની પણ દૂરથી જે આવતા એમની માંગ હતી એટલે એનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે એના અંદર આશરે પચાસેક લાખ રૂપિયાનું કામ કરવામાં આવશે સાત રૂમો બનાવવામાં આવ્યા છે બનાવવામાં આવશે અને ટૂંક સમયમાં બાંધકામ થાય લોકાર્પણ કરવામાં આવશે